નમસ્કાર, હું છું જોગલનાથન. મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છે બોટાદ. આજે બોટાદની સફરમાં એક તમને ખેડૂત બતાવશું, એની ખેતી કંઈક અટકે છે. ભણેલ ગણેલ અને શિક્ષિત માણસ છે, એમણે આ પોતાના નેટ હાઉસમાં ખેતી ચાલુ કરી છે અને આ ખેતીની આ સોશિયલ મીડિયામાં વાહવાહી થાય છે. કોણ છે આ આધુનિક ખેડૂત અને શેની કરે છે ખેતી, આવો હું તમને બતાવું. સરસ મજાની સારી વ્યવસ્થિત ખેતી કરવામાં આવે તો ખરેખર આજના યુવાનને કે બીજું ખરેખર કરવાની કઈ જરૂર નથી. પ્રાઇવેટ સેક્ટર કરતા સારી નોકરીને પણ ઠોકર મારે એવી આ સરસ મજાનો ખેતી આપણો વ્યવસાય છે. 3 લાખ થી 3.5 લાખ સુધીની જે છે નિપજ ટોટલ, એ મને આની અંદર મળવા પત્ર થઈ હતી. આજે તમને એક અલગ પ્રકારની ખેતી બતાવીશ. આમ તો મેં તમને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પાટણ સિદ્ધપુરની બહુ ખેતી બતાવી, પણ મને એમ થયું કે આજે હું બોટાદની ખેતી બતાવું. એક પ્રકાશભાઈ કરીને છે, પ્રકાશભાઈ પરમાર શિક્ષિત ખેડૂત છે અને એમણે ખીરા કાકડી નામની જે આપણે કાકડી આવતી, પણ આ ખીરા કાકડી છે અને એક હાઇબ્રિડ જાત છે, એમની ખેતી કરે છે. મને એમ છે કે એની પાસે આપણે કન્સેપ્ટ જાણવો જોઈએ. રામ રામ પ્રકાશભાઈ. રામ રામ. મજામાં? મજામાં એકદમ. હવે પ્રકાશભાઈ, મારે તમને પૂછવું છે કે તમે કેમ આમ આ જ ખેતી પસંદ કરી? સાહેબ, વાત કરીએ તો મારા ફાધર, ટૂંકમાં અમારો એ જે ખેતીનો બિઝનેસ એ મારા લોહીમાં જ મને મળેલો છે. અચ્છા. એટલે મારા ફાધર પણ ખેતી કરતા હતા, એમના ફાધર પણ ખેતી કરતા હતા. ખાસ કરીને અમે અહીંયા જે છે મગફળી, કપાસ એવું જ બધું વાવેતર કરતા હતા. પણ જ્યારથી મારા ફાધર દેશવાસ થયો, એમનો સ્વર્ગવાસ થયો, ત્યાર પછી ખેતીની જો તમામ પ્રકારની જવાબદારી એ મારા ઉપર આવી ગઈ. અને ત્યાર પછી હું પણ શરૂઆતના વર્ષોની અંદર ખેતીમાં એ કપાસ એ રીતનું જ, મગફળી એ રીતનું વાવેતર કરતો હતો. ત્યાર પછી એમાં ઘણી વાર એવું થતું હતું કે વાવેતર ની અંદર નુકસાની બધી બહુ બધી આવતી હતી અને જેટલું જેવું હોય એટલું ઉત્પાદન નહોતું મળતું. ત્યાર પછી હું સાઈડમાં ખેતી જે છે એ સાઈડમાં મારો પ્રોપર સાઈડમાં હતો ખેતીનો બિઝનેસ, અને હું સાઈડમાં નોકરી કરતો હતો, મારો મેઇન ટૂંકમાં જોબ હતી. તો જોબ ની અંદર આપણે જોવા જોઈએ કે આ મોંઘવારીની અંદર જોબ ની અંદર એટલું બધું પ્રાઇવેટ સેક્ટર ની અંદર એટલું બધું વળતર નહોતું મળતું. ત્યાર પછી મેં આવું ઘણી વાર રસ્તાઓની અંદર કે અમારા જિલ્લાની અંદર ઘણા બધા નેટ હાઉસ જે છે બોટાદ જિલ્લાની અંદર એમ જોયા, તો પછી એનાથી મને પ્રેરણા મળી કે ખરેખર આવું જે કંઈક કરવું જોઈએ. તો મારા સંબંધીઓ જે છે આવી રીતનું સરસ મજાનું નેટ હાઉસ બનાવ્યું, એને સારી એવી કમાણી અને નિપજ એમાંથી લેતા હતા. એનામાંથી મેં પ્રેરણા લઈ અને સરકારશ્રીના સબસિડીના લાભાર્થી તરીકે લઈ અને પછી મેં જે છે આ નેટ હાઉસ એ લગાવ્યું છે. અચ્છા, હું તમને એવું કહું કે આ જે પાક છે ખીરા કાકડી, તમે જો અને આમ કેટલા દિવસનો પાક છે? સાહેબ, આપણે લગાવીએ આને તો સીડ લગાવ્યા પછી આ 90 થી 100 દિવસનો જે છે એ પાક એને કહી શકાય એમ. અચ્છા, પછી આનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય? માની લો કે આ જે ખીરા કાકડી છે આનું બજારમાં વેચવું હોય તો ટાઈમ કેટલો લાગે? આની અંદર આપણે સીડ જે છે આનું બીજ વાવેતર કર્યા પછી આનું 45 દિવસે આનો પહેલો ઉતારો આવી જતો હોય છે અને ત્યારથી જ આપણી એ શરૂ થઈ જતી હોય છે. 45 દિવસથી 100 દિવસની વચ્ચે આનું ઉત્પાદન એ મળતું રહેતું હોય છે. પણ માન લીજો કે હવે માર્કેટમાં આજ મેટ્રો જનરેટર છે ને, અમારા અમદાવાદ છે, વડોદરા છે, મુંબઈ, આ બધા શહેરોમાં આજ કાકડી ખાય છે. બરાબર. કોઈ દેશી નહીં ખાતા. તો એવું તો આમાં શું છે કે લોકો આ તરફ આકર્ષાય છે? હા, એ ખાસ કરીને આપણે જોવા જોઈએ તો બહારની જે દેશી કાકડી જે ઓપનમાં કરવામાં આવે છે એની અંદર કેવું હોય છે કે આનું પ્રોપરલી જો આનો રંગ જે છે, તમે ફિટનેસ જોશો, રંગ જોશો, એની સાઈઝ જોશો, એ પરફેક્ટ આમાં બેસે છે. કારણ કે બહારનું આબોહવા જે છે, બહારનું વાતાવરણ જે, બહારની જે જીવજંતુઓ જે છે આની અંદર નથી લાગતું. બીજાની અંદર આ જે છે ખીરા કાકડી એ હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે પણ એક સારી કહેવાતી હોય છે. એટલે જે મેટ્રો સિટીમાં જે લોકો જે છે એક સાદી દેશી કાકડી કરતા ખીરા કાકડીનું વધારે તેઓ ખાવાનું પસંદ કરતા હોય છે. અચ્છા, પછી આને આ છે તમે આને વાવી દીધું, બરાબર. પછી આમાં બીજી માવજત શું કરવી પડે? ખાસ આમાં સાહેબ જોવા જઈએ તો નેટ હાઉસ ની અંદર બાર ઓપન જે ખેતી હોય છે એની કરતા વધારે, એટલે કે 50% વધારે આમાં મહેનત થતી હોય છે. દાખલા તરીકે જોવા જઈએ બીજ રોપવાથી લઈ અને જ્યાં સુધી એનું ફ્લાવરિંગ નું આવે ત્યાં સુધી એને પરફેક્ટ રીતે પાણી જે છે, પીએચ જે છે, પછી ત્યાંની જમીનની આબોહવા જે છે, પછી એનું ટાઈમ ટુ ટાઈમ એની અંદર દવા પાણી ખાતર એ સમયસર થવું જોઈએ. આની અંદર એવું નથી કે કપાસ ની અંદર કે મગફળી ની અંદર આપણે 2-5 દિવસ આગા પાછા ચાલે, પણ આ ખેતી ની અંદર જે પરફેક્ટ ટાઈમિંગ અને પરફેક્ટ આયોજન રૂપ આમાં જે છે માવજત એ કરવી પડતી હોય છે. આ તમે છો તો તમારો માલ છે ઉતારીને કઈ રીતે વેચો? આ મને લાગે છે કે ઘણો બધો માણસો બી તમે રાખ્યા છે, તો કઈ રીતે માર્કેટમાં કઈ રીતે પ્રકાશભાઈ નો માલ જાય છે? હા, આનો ઉતારો આપણે લીધા પછી સાહેબ આને હું મેટ્રો સિટીમાં મોકલું છું. દાખલા તરીકે મારે બોટાદ સેન્ટર છે તો નજીકની અંદર મને રાજકોટ અને અમદાવાદ આ 2 સેન્ટરો નજીક પડતા હોય છે, તો મુખ્યત્વે હું રાજકોટ અને અમદાવાદ આ બંને જગ્યા ઉપર માર્કેટિંગ યાર્ડની અંદર આનું સેલિંગ માટે, વેચાણ માટે હું અહીંથી મોકલતો હોય છું. અચ્છા, આ માન લો આ તમારું કેટલું છે? 1.5 વીઘા છે? હા, 1.5 એકરનું છે. 1.5 એકરનું છે. આમાં કેટલું ઉત્પાદન મળે? વર્ષનું કેટલું મળે? ખર્ચો કેટલો થાય? હા, એ તમને વાત કરીએ તો આમાં છે ને સાહેબ 1 વર્ષની અંદર 2-3 આપણે
સિઝન લઈ શકતા હોય છે. એક સિઝન ની અંદર જોવા જઈએ તો સમજો કે એપ્રોક્સલી 800-900 મણ જેવું ઉત્પાદન જે છે મને આની અંદર શિયાળાની સિઝન ની અંદર મને મળવાપત્ર રહ્યું હતું. અને પછી આમાં કેવું છે કે જે શાકભાજી નો ગ્રોથ જે છે એ માર્કેટ ઉપર ડિપેન્ડ કરશે ભાવતાલ ની અંદર. એટલે ગયા વર્ષની વાત કરીએ તો મને 300-350 એવરેજ એ મને ભાવ મળ્યો હતો. એટલે 3-3.5 લાખ સુધીની જે છે નીપજ ટોટલ એ મને આની અંદર મળવાપત્ર થઈ હતી શિયાળાના સિઝન ની અંદર. અને એની અંદર ખર્ચાની તમે વાત કરીએ તો ખર્ચાની અંદર આ થોડીક ખર્ચાળ બાર ઓપન કરતા થોડીક વધારે ખર્ચાળ છે, એની સામે ઉત્પાદન પણ સારું છે અને એનો નફો જે નીપજ જે છે એ પણ સારી છે. એટલે કે 3 લાખની જે મારે કાકડી થઈ ગયા સિઝન ની અંદર એની સામે મને 1.5 લાખ જેવો એ ખર્ચો થયો હતો. એટલે જોવા જઈએ આમ તો 50% જેવું જે છે મને ચોખ્ખો નફો આની અંદર એ દેખાણો હતો. આ તમારું આ છે બધું ફાર્મિંગ આ બધું ગ્રીન હાઉસ તો તમે એમાં કેટલો ખર્ચો થાય ટોટલ બનાવવાની અંદર વાત કરીએ ને તો સ્ટ્રક્ચર જે બનાવ્યું છે એ કોઈ કંપની પ્રાઇવેટ કંપનીને આખો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે કામ આપેલું છે. એટલે આખું 1.5 વીઘાનું જો આપણે બનાવવા જઈએ તો ટોટલ બધો થઈને કાકડી વાવેતર સુધીનો ઉતારવા સુધીની તમામ ખર્ચો કહીએ તો 5-1 લાખ રૂપિયા જેવું થતું હોય છે. સબસિડી સરકાર કેટલો? હા, સબસિડીની વાત કરીએ તો ગુજરાત સરકાર આમાં આપણને 60-65% જેટલી એ સબસિડી મળવાપાત્ર હોય છે. કોઈ એમાં બેઝ કોઈ ટર્મ કન્ડિશન હોય? હા, ટર્મ કન્ડિશન ની અંદર એવું હોય છે સરકાર શ્રીના આદેશ પ્રમાણે સ્ટ્રક્ચર જે છે એમના આદેશ પ્રમાણે બનાવવાનું હોય છે. ત્યારબાદ લગાવ્યા પછી એક જ સર્વે નંબર ની અંદર જે છે એ સ્ટ્રક્ચર 5 વર્ષ મિનિમમ સરકાર શ્રીના આદેશ મુજબ જે સ્થળ ઉપર આપણે લગાવ્યું હોય એ જ ખેતર ની અંદર એ જ સર્વે નંબર ની અંદર આપણે 5 વર્ષ સુધી અહીંયા રાખવું કમ્પલસરી છે, ફરજિયાત છે. આમાં જે વાવેલો પાક છે એમાં કોઈ એમ ખતરો ખરો? પ્રકાશભાઈ નો તો આ છે, મને તો બહુ સેફ લાગે બહાર કરતા. આમાં તો આબોહવાની અસર નથી, વરસાદ નથી, એટલું બહુ વ્યવસ્થિત છે આમ. એટલા બધા ફ્લાવરિંગ છે જો મસ્ત. એટલે બીજો કોઈ ખતરો લાગે હોય? ના, બીજો કોઈ ખતરો નથી હોતો. પણ સાહેબ એક વસ્તુ છે કે જો કુદરતી કોઈ આફત આવે, કોઈ પવન કે વાવાઝોડું થયું છે તો આની અંદર જે છે મોસ્ટ ઓફલી આ બધું આખું જે છે આરસીસી નો ફાઉન્ડેશન સાથે જ આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. બાકી એમ કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ ક્યારેક બહુ અતિશય વાવાઝોડું આવે તો ઘણી વાર છે આગળ નીચે નેટ છે આ છે તે છે, પણ એવું બહુ જૂજ સંખ્યામાં બનતું હોય છે સાહેબ. એટલે એ કઈ બહુ મૂંઝાવવાની જરૂર નથી હોતી. બીજા નંબરની આ નેટની વાત કરીએ તો આપણે લગાવ્યા પછી એકદમ નવી નેટ આપણને મળતી મળવાપત્ર હોય છે તો 7-8 વર્ષ સુધી આ નેટનું કંઈ પણ થતું નથી. અને ત્યાં સુધી સારી એવી નીપજ અથવા સારા એવા આપણને આની અંદરથી ઉત્પાદન મળ્યું હોય છે તો એ આપણા જે ખર્ચો જે છે એમાંથી આરામથી આપણે એમાં કાઢી નાખ્યો હોય છે શરૂઆતના વર્ષોમાં. અચ્છા અચ્છા, હવે આમાં મજૂરી કેટલી થાય? આમાં લોકો કઈ રીતે? આમાં તો બહુ નાનું મોટું ઘણું કરવું પડતું. તમારે કેટલા માણસો જોઈએ? મારી પાસે અહીંયા અત્યારે લેબર ની અંદર મારી પાસે 3-4 મજૂર જે છે મારા ફાર્મ ની અંદર કન્ટિન્યુ અહીંયા હોય છે. એક્ચુઅલ માં મારે એકદમ 1.5 એકર નું છે એટલે એકદમ નાનું સ્ટાર્ટઅપ છે તો આટલા બધા મજૂર ની આમાં એકાંતરે જરૂર પડતી હોય છે. દરરોજ આ મજૂર ની આની અંદર જરૂર પડતી નથી. એકાંતરે આમાં જે કામ હોય છે દાખલા તરીકે બીજ રોપવું છે, એની દવાનું ફુવારો સ્પ્રે કરવો હોય છે, પછી આનું આપણે જોઈ શકો છો એકદમ તમે નીચે આનું કટિંગ કરવું પડતું હોય છે. પછી એનું જે છે કટિંગ કર્યા પછી એનું કાકડી જે છે આ રીતની એ કાકડી આપણે આનું કટિંગ કરી અને માર્કેટમાં સેલ માટે વેચવા માટે એમાં મજૂરો 3-4 મજૂર જે છે હોય તો આની અંદર એ ચાલે એમ. ખાતર નાખે છે પ્રકાશભાઈ એમાં કોઈ? હા, ખાતર ની અંદર ફર્ટિલાઇઝર માં સાહેબ એવું હોય છે કે ખાતર અહીંયા જે છે અમારે ડ્રીપ ટપક પદ્ધતિ છે, ડ્રીપ ની આખી એ ટપક પદ્ધતિ દ્વારા હું ખાતર આની અંદર એ આપતો હોય છું એકાંતરે. અચ્છા, દવામાં? દવાની અંદર 3-4 દિવસ આપણે જોઈએ તો 3-4 દિવસે નોર્મલ આની અંદર દવા નાખવી પડતી હોય છે. 3-4 દિવસ કે એકાદ વીક ની અંદર. પણ જો કોઈ રોગચાળો કેવું લાગે, સપોઝ એની અંદર પાન છે, વાતાવરણ નો કોઈ પલટો થતો હોય તો હા એવળ આવી શકવાના ચાન્સીસ છે. અચ્છા, એટલે આની અંદર જે છે તમે દવાની અંદર એવું હોય છે સાહેબ કે જે રીતનો રોગ હોય છે એ પ્રકારનું આનું માવજત એ કરવી પડતી હોય છે. અચ્છા, પણ માની લો કે કોઈ ગુજરાત નો ખેડૂત છે તો એ ભણેલ ગણેલ થોડોક છે, બીએડ થઈ ગયેલો છે, પણ બેરોજગાર છે, આવું કરે તો દરેક જગ્યાએ શક્ય છે કે આમાં જમીન પાણી કે બધા જ? ના, ગુજરાત ની અંદર જોવા જેવી ને તો આપડા ગુજરાત નું આબોહવા જે છે એકદમ સરસ છે. એટલે ગુજરાત ની અંદર કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ખેડૂત એ કરી શકે. પણ અમુક એવા તાલુકા કે અમુક એવા ગામો હોય છે કે ત્યાં પણ જમીન નું એ રીતનું હોય છે તો ના થઈ શકે. આમાં આ કાકડી માટે કાળી જમીન કે આ તમારે તો પરફેક્ટ લાગે છે. હા, જમીન કોઈ પણ ચાલે. કાકડી માટે એવું જરૂરી નથી કે લાલ જમીન હોય આપણી, કાળી હોય કે રેતાળ હોય કે કોઈ પણ જમીન ચાલે. જમીન નો કોઈ એવો પ્રશ્ન મોટા ભાગે હોતો નથી. આપણા ગુજરાત ની અંદર મોટા ભાગે નેટ હાઉસ જે છે એ સક્સેસ છે. આપણા જે ગ્રીન હાઉસ પેલા હતા લીલા કલર ના એ ગ્રીન હાઉસ અનસક્સેસ રહ્યા છે અમુક હવામાન અને તાપમાન ના કારણે. બાકી નેટ હાઉસ જે વ્હાઈટ કલર નું તમે આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો આ ફાર્મ ની અંદર, એ તમામે તમામ ની અંદર આ નેટ હાઉસ જે છે સમગ્ર ગુજરાત ની અંદર દરેક જિલ્લામાં સક્સેસ છે ટૂંકમાં. અચ્છા, પછી આ માની લો કે પાક નીકળી ગયો તો આનું કઈ રીતે રહે? છેલ્લે કઈ રીતે? મગફળી કપાસ હોય તો આપણે કાઢી નાખી, હાટિયું મગફળી કાઢી, આમાં છે કઈ રીતે છે? આમાં એવું હોય છે સાહેબ કે આનું સપોઝ આપણે પૂરું થઈ ગયું 100 દિવસ આના પૂરા થઈ ગયા, આજે વેલો અત્યારે જે છે અહીંયા પહોંચ્યો છે બરાબર,
આ નીચેથી આનું ફ્લાવરિંગ શરૂ થતું હોય છે, અહીંયા બે સુધીનું કટિંગ થઈ ગયું છે એટલે માલ લેવાઈ ગયો છે. ધીમે 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 આનું જે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો કાકડીનું, કે ધીરે ધીરે ઉપર થતું હોય છે, આખો ફરીને વેલો નીચે પાછો આવે ત્યાં સુધીમાં 90-100 દિવસ થઈ જતા હોય છે. ત્યારે આજે એકદમ અત્યારે ગ્રીન કલર એકદમ મસ્ત વેલો દેખાય છે, એકદમ સુકાઈ જાય છે એકદમ, અને 90-100 દિવસ પ્લસ જે થતું હોય છે એકદમ વેલો સુકાઈ જતો હોય છે. અને ત્યાર પછી આ તમે લોક જોઈ શકો છો, આ લોક જે છે આપણે ખોલી નાખવાનો હોય છે, અને આ જે દોરી હોય છે એ ઉપરથી ખેંચી અને આખો વેલો નીચે પાડી દેવાનો હોય છે, અને ત્યાર પછી જે મજૂર જે છે આખો વેલો બહાર એ કાઢી અને બહાર આપણે ડસ્ટબિન માં કે કચરામાં નાખી દઈએ. આ લોક છે પ્રકાશભાઈ? હા, એ પ્લાસ્ટિક નો લોક છે, એટલા માટે આ લોક મારવામાં આવે છે, કારણ કે વેલો જે છે એ જો નીચે રાખીએ તો નીચે કાકડી ધૂળ વાળી થવાનું, ફ્લાવરિંગ ને નુકસાન થવાનું. વેલો ઉપર ચડાવી તો એકદમ સીધો અને સ્ટર્ટ, જેથી કરીને કાકડી જે છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂથ ગ્રીન કલર ની એકદમ લાઇટિંગ અને એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળી બનશે. અચ્છા, પછી આમાં બીજી માન લો કે આ રોગ વાળી બીજી કોઈ વાત છે એ તો આમાં બહુ નથી અસર કરતી? ના ના, એવું આપણે દાખલા તરીકે કપાસ ની વાત કરીએ કે કપાસ જીરુમાં કપાસ જે છે મગફળી જે છે એની અંદર કે લાલ ઈયળ મુંડા આવે અથવા સુકારાનો પ્રશ્ન જે હોય છે એ પ્રશ્ન જે છે આની અંદર જો પરફેક્ટ ટાઈમિંગ અને પરફેક્ટ આયોજન થી જો કીરા કાકડી નું વાવેતર અને એનું પરફેક્ટ ધ્યાનિંગ રાખવામાં આવે તો એની અંદર રોગચાળાનો કોઈ પ્રશ્ન આવતો નથી. બેસ્ટ ટાઈમ કયો છે આનો વાવવાનો? બેસ્ટ ટાઈમ બેસ્ટ એને બને છે, શિયાળાની અંદર પણ થઈ શકે અને ચોમાસાને પણ થઈ શકે અને ઉનાળામાં પણ થઈ શકે. પણ ઉનાળામાં એવું છે સાહેબ કે આનું તાપમાન જે છે આપણું 40-42 સુધી પહોંચી જતું હોય છે આપણે ગુજરાતની અંદર. તો જ્યારે ઉનાળામાં આપણે આનું વાવેતર કરવું હોય તો આની અંદર જે એક નેટ છે એવી રીતના જે તાર દેખાય છે તમને એની ઉપર બીજી નેટ નાખી અને ઉનાળાની અંદર 20-25 દિવસની દિશા સુધી કાકડી ના થાય એક મહિના સુધી ત્યાં છે એને ડબલ છાંયો આપણે એને કરવો પડતો હોય છે. અચ્છા, બીજું મારે પ્રકાશભાઈ કહ્યું, તમે તો બહુ ભણેલા છો, ફાઇનાન્સમાં નોકરી કરતા હતા, છો છતાં કેમ ખેતી કરો? હા, એ સાહેબ તમને ખ્યાલ છે કે આજની પ્રાઇવેટ સેક્ટર જે છે એ કઈ ટાઈપનું હોય છે, ત્યાર પછી એની અંદર ઘણા બધા જે પગાર ધોરણની વાત કરવામાં આવે કે તેની અંદર જે અલગ અલગ જે પ્રેશર દેવામાં આવતું હતું પ્રાઇવેટ સેક્ટરની અંદર કે ભાઈ આટલું ટાઈમિંગ જે છે આટલું કામ જે છે આટલા ટાઈમમાં થઈ જવું પડે, આટલું ટાર્ગેટ દેવામાં આવતું હતું, આટલું માર્કેટિંગ કરવાનું આવતું, એ બધું છોડતા એની સામે આપણે ખેતીની અંદર આવી તો આવું સરસ મજાનું નેટ હાઉસ બનાવવામાં આવે તો એ આપણું જે પ્રાઇવેટ સેક્ટર જોબ હતી ફાઇનાન્સની ડિપાર્ટમેન્ટની અંદર એની કરતા મને આમાં 3 ગણું વધુ સારું બળતર મળે છે. પ્લસ મારું પોતાનું છે એટલે મને પોતાને ગર્વ થાય છે કે હું ખેડૂતનો દીકરો છું અને ખેતી કરવાનું એ મારા લોહીમાં છે તો હું કેમ ન કરી શકું એમ. અચ્છા, પણ તો ક્યારે એવું ન થાય ભાઈ બહેન મિત્રો તો મેટ્રો સિટીમાં રહેતા હશે, બધા મોલ કલ્ચર હશે, ફિલ્મ હશે, તો તમે તો એ દુનિયાને આય તો નાનું સેન્ટર છે. હા, એ વાત પણ સાચી છે તમારી, પણ આમાં કેવું છે બધાનો અલગ અલગ હોબીઝ હોય છે, પણ મને ખેતીમાં પહેલેથી જ રસ હોય. જયારે હું નાનપણથી નાનો હતો ત્યારે મારા ફાધર જોડે હું ખેતરમાં વાડીએ જતો હતો એમ, અને એ ટાઈમથી જ મને ખેતીમાં વધારે રુચિ હતી. પણ ગતાનુગતિ જે આપણે બધા ખેતી કરતા હતા કપાસ મગફળી અને એ ટાઈપની બધી ખેતી એમાંથી કંઈક મને નવું કરવાનો હંમેશા પ્રયત્ન હું કરતો રહેતો હતો વારંવાર કે હું કંઈક નવી ખેતી કરું તો મને વધારે એમાં સારું વળતર મળી શકે. અને જો ખેતી એ ભારત ખેતી પ્રધાન દેશ છે, જો સરસ મજાની સારી વ્યવસ્થિત ખેતી કરવામાં આવે તો ખરેખર આજના યુવાનને કે બીજું ખરેખર કરવાની કઈ જરૂર નથી, પણ ખરેખર જો નિયમિત અને ટાઈમસર ખેતી કરવામાં આવે સારી આવી રીતના કોઈ નેટ હાઉસ તરફથી તો સારું આમાં વળતર ચોક્કસ મળી રહેતું હોય છે. પ્રાઇવેટ સેક્ટર કરતા સારી નોકરીને પણ ઠોકર મારે એવી આ સરસ મજાનો ખેતી આપણો વ્યવસાય છે. તો તમે સંતુષ્ટ ખુશ છો? હા, 100% હું આની અંદર પરફેક્ટ ખુશ છું. અને તમે જોઈ શકો છો મારું 1.5 એકર ની અંદર મારું આ નેટ હાઉસ છે. હજી હું આવું બીજું 2 એકર બનાવવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. મેં ફાઇલ પણ જિલ્લામાં મૂકી દીધેલી છે અને દિવાળીની અંદર બીજું 5 વીઘાનું નેટ હાઉસ હું આવજો આવું એ બનાવવાનો છું એમ. ઓકે, તો આ પ્રકાશભાઈ છે એમણે બહુ સરસ વાત કરી ને એક ખેડૂત છે, હું એને ડિસ્ક્રિપ્શનમાં નંબર લખી નાખીશ. તમને જો કોઈ નવો આઈડિયો હોય નાના વિશે કોઈ પૂછવા માંગતા હોય તો એમને પૂછજો બરાબર. હું એવું માનું છું કે આજના આધુનિક યુગમાં પણ આવા પણ ખેડૂતના દીકરાઓ છે અને જે આધુનિક ખેતી કરે છે. આ બાપદાદાથી જે પારંપરિક ખેતી હતી એના કરતાં અલગ છે, હટકે છે, પણ આમાં નફો છે. આ એમનો અનુભવ છે અને એમણે આખી વાત કીધી છે. બસ આટલું જ ગુજરાતના દરેક ખેડૂત સુધી અમારી આ વાત પહોંચી જાય. તમને જો વાત સારી લાગી હોય તો એકવાર લાઈક જરૂર કરજો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.